કાલે આપણે સ્વાધ્યાય 1.4 પૂરું કર્યું. આજે આપણે સ્વાધ્યાય 1 ની અંદર વિભાગ સી ના અને ટૂંકા દાખલાઓ છે એના તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર છે? તો વિભાગ સી ના ટૂંકા દાખલાઓ જો. હવે વિભાગ દાખલા નંબર 7, બરાબર, વિભાગ સી, સ્વાધ્યાય વિભાગ સી દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7 ની અંદર આપણે જોઈએ તો એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 વધીને 340 થયો છે અને સૂચકાંકના દરમાં વધારો થયો છે. તો વેતન 13,500 થી વધીને 14,750 થયું. તો વાસ્તવિક કેટલો ફાયદો કે નુકસાન થયું તે આપણે શોધવાનું છે. બરાબર? તો જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને આપેલો છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક 280 આપણને આપેલો છે. બરાબર? જો અને વેતન આપણને આપેલું છે 13,500. બરાબર? અને વેતન 13,500. બરાબર? તો 280 છે ત્યારે વેતન 13,500 છે. તો વેતન 14,000, તમે જો કે જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક 340 થાય ત્યારે વેતન કેટલું થશે? બરાબર છે? તો જો કે હવે આપણે જોઈએ તો 83 વાળી, બરાબર છે, કે તમે જો કે જ્યારે 3,340 થાય ખર્ચ નો સૂચકાંક, બરાબર, તો જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક આમ 340 ત્યારે વેતન કેટલું? જો આપણે આ ઉપર મૂકવાનું, જેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 ત્યારે વેતન 13,500, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 340 ત્યારે વેતન કેટલું? બરાબર? તો જો વેતન આપણે લે તો 13,500 ગુણ્યા આ સૂચકાંક આપણે આપેલો છે 340 છેદમાં 280. હવે બસ, બરાબર, કે વેતન જ્યારે સૂચકાંક 280 જ્યારે વેતન 13,500 તો સૂચકાંક 340 તો વેતન કેટલું? બરાબર? તો 13,500 ગુણ્યા 340 છેદમાં 280. બરાબર? તો આપણે બરાબર ઉગાડી દઈએ. બરાબર? તો તમને ખ્યાલ આવશે. બરાબર? કે એનો ગુણાકાર અને એનો સાદો રૂપ આપણે આપી તો ગુણાકાર આવશે 45,90,000. બરાબર? તો જો અને છેદમાં 280 રાખી દીધું, એક એક મિનિટ ઉડાડી દીધું, ભાગી તો 45,90,000 છેદમાં 48. બરાબર? જો 45,90 જો 13,500 ગુણ્યા 34 આપણે કરીએ, બરાબર, તો 45,90,10 આવ્યો. બરાબર? 10 આપણે ઉડાડી દીધો છે તો 135 ગુણ્યા 34, બરાબર, એટલે 45,900. બરાબર? અને આપણે મીના લાગી ગયા એટલે આવી ગયું. એનું સાદું રૂપ આપણે આપીએ તો 16,392.86 135×34 આપણે કર્યા, બરાબર, એટલે આપણે મળ્યા 45,90. બરાબર? 4,590 બે મહિના લાગી ગયા છેદમાં 28 એટલે આપણને આજે. બરાબર? હવે તમને શું તમને ખ્યાલ આવશે કે કામદારને પહેલા જે સૂચકાંક હતો કેટલો હતો અને એમાં કેટલો આપણને ફાયદો કે ગેરફાયદો થાય છે? તો જો ખાતેનો એ કામદારનું વેતન જે છે, બરાબર, 14,750 થયું કામદાર.
48 નો નુકસાન કેટલું થવું કેટલું છે જો એનો વેતનનો સૂચકાંક કેટલો થવો છે 16312.86 થવો છે અને છેદ કેટલો તો આપણે કીધેલું છે કે 14750 તો થતો નુકસાન બરાબર નુકસાન જો સૂચકાંક 16312.something થવો છે એટલે છેદ 14750 તો કેટલો નુકસાન થાય તો 16312.86 માઈનસ 14750 તો કર્મચારીને થતો નુકસાન જે છે એ 1642.86 પછી દાખલા નંબર 8 જો હવે આનંદમાં એવું છે કે આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે તો જો વર્ષ આપણને આપેલું છે સરેરાશ માસિક વેતન આપણને આપેલું છે અને જીવન કદનો સૂચકાંક આપણને આપેલો છે તો વાસ્તવિક વેતનનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકવાની છે બરાબર તો જો ખાસ એમ તો દાખલા નંબર 8 સૌથી પહેલા આપણે કાણા દોરી નાખી તો પહેલું વર્ષ આપણને આપ્યું છે તો વર્ષ ત્યાર પછી નું ખાનું આવશે સરેરાશ માસિક વેતન સરેરાશ માસિક વેતન પછી જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક બરાબર જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક એટલે આય સરેરાશ માસિક વેતન છેદમાં આય બરાબર છે કે સરેરાશ માસિક વેતન સરેરાશ માસિક વેતન છેદમાં આય આય એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર તો જો કાલ એટલે એનો અર્થ એમ કે બરાબર તો જો આ સરેરાશ માસિક વેતન જે છે એના છેદમાં ગુણ્યા 100 હવે આપણે એના ડેટા લઈ લઈએ બરાબર 2010 પછી 2011 2012 2013 બરાબર જો 2011 માં 35000 છે 35000 પછી આમાં 40000 છે 40000 પછી 42000 ને પછી છે 50000 બરાબર અને આયા પણ આપેલો છે 120 પછી 150 130 અને 160 140000 × 6 = 35000 = 140000 × 6 = 120 × 42000 × 6 = 120 × 45000 × 130 × 100 પછી 50000 × 6 = 120 × 6 = 120 × 6 = 6 અને આનું આપશે 31250 31250 બરાબર તો જો
तो आज छे बराबर छे ये आपने वास्तविक वेतन मळी गयो बीजी कोई प्रोसेस कोई सूत्र बीजू काय आमा रहेवानु नथी जो फरीवार फर्स्ट वर्ष सरस मासिक वेतन ने आय ત્રણ વસ્તુ આપણે આપેલી છે વાસ્તવિક વેતનનો સૂત્ર મૂકવાનો સરસ માસિક વેતન છેદમાં આર ગુણ્યા 100 બરાબર નાના છેદમાં ગુણ્યા 100 અને છેદમાં ગુણ્યા 100 અને છેદમાં ગુણ્યા 100 બરાબર એટલે આપણને વાસ્તવિક વેતન મળી ગયું બે માસમાં દાખલો પૂછે બરાબર પછીનો દાખલો દાખલા નંબર 9 એ વેરી મોસ્ટ ટાઈમ છે ખાસ યાદ રાખજો દાખલા નંબર 9 વેરી મોસ્ટ ટાઈમ બરાબર 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપણને 177.6 અને 181.2 છે તો બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર આપણે શોધવાનો છે તો જો 2014 ના વર્ષ બરાબર 2014 ના વર્ષનો સૂચકાંક આપણને આપેલ 177.6 બરાબર વર્ષનો सूचक आम 177.6 जो बराबर अने 2015 नो 181.2 2015 ना वर्ष नो सूचक आम 181 ठीक है जो હવે આપણે ફુગાવાનો દર શોધવાનો જેનો સૂત્ર ખાસ યાદ રાખજો બરાબર છે કે ફુગાવાનો દર बराबर 2015 નો સૂચકાંક 2015 ના વર્ષનો સૂચકાંક ગુણ્યા બરાબર અરે માઈનસ તમે જો 2015 ના વર્ષનો સૂચકાંક માઈનસ 2014 ના વર્ષનો સૂચકાંક માઈનસ 2014 ના 2014 ના सूचक કે આપણને એને ગુણ્યા 100 ગુણ્યા 100 હવે આપણે 2015 ના વર્ષમાં આપણે આપણે જે 181.2 2014 ના વર્ષમાં 177.6 છેદમાં 2014 ના 177.6 ગુણ્યા 100 કેલ્સીની મદદથી આપણે એની બાદબાકી કરીએ તો 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100 આમાં આપણે ચતુર્ભુજ આપશું એ 2.03 2.0 બરાબર જો આ પ્રકારનો દાખલો છે ખાસ યાદ રાખજો 2014 નો સૂચકાંક આપણને આપેલો 2015 નો ફુગાવાનો દર શોધવો હોય તો 2015 માઈનસ 2014 છેદમાં 2014 બરાબર તો 181.2 માઈનસ 177.6 છેદમાં 177.6 ગુણ્યા 100 તો બાદબાકી ભાગાકાર 2.0 જો હવે આમાં આપણે વધારેના આગળ દાખલા જે છે બરાબર ટકાવારીના અને જે દાખલાઓ છે આપણે આવતીકાલે